ધોરણ ત્રણ વિષય કમ્પ્યુટર પાઠ પાંચ માઉસ અને સ્કેનર આજે આપણે એનું સ્વાધ્યાય જોઈશું. આગળની વિડીયોમાં તમે સ્કેનર વિશે માહિતી મેળવી. સ્કેનરના બે ચિત્રો પણ બતાવ્યા તમે, હેન્ડ હેલ્ડ સ્કેનર અને બે ફ્લેટ બેડ સ્કેનર, બે ચિત્રો પણ જોતા અને તેની વિશે માહિતી પણ મેળવી હતી. આજે આપણે સ્વાધ્યાય વિશે ચર્ચા કરીશું. તો એમાં પહેલું જોઈએ પ્રશ્ન એક, ખરા કે ખોટાની નિશાની કરો. હવે માઉસ, અરે માઉસ એ પ્લાસ્ટિકનું બનેલું એક નાનકડું સાધન છે. તો જવાબ શું આવશે? સાચો, માઉસ એ કેવું છે? પ્લાસ્ટિકનું બનેલું એક નાનકડું સાધન છે. પછી બે નંબર છે, માઉસના મુખ્ય છ કાર્યો છે. બરાબર, તો વાક્ય આવશે ખોટું. શું આવે? છ કાર્યો નથી પણ સાચા કેટલા છે? માઉસના મુખ્ય ચાર કાર્ય છે, માટે અહીંયા અને અહીંયા આગળ આપ્યું છે જવાબ છ, માટે આવશે ખોટું. પછી પેઇન્ટિંગ, અરે પોઇન્ટિંગ એટલે આદેશ આપવો. તો જવાબ આવશે ખોટું. પોઇન્ટિંગ એટલે આદેશ આપવો નહીં, પણ શું આવે? પોઇન્ટિંગ એટલે નિર્દેશ કરવો આવશે જવાબ, માટે વાક્ય ખોટું. પછી ચાર નંબર, માઉસના ડાબી બાજુના બટનને દબાવીને ખસેડવાની ક્રિયાને ડ્રેગિંગ કહે છે. જવાબ આવશે સાચું, ખસેડવાની ક્રિયાને શું કહેવાય? ડ્રેગિંગ. પછી પ્રોગ્રામને ઓપન કરવા માટે ડબલ ક્લિક કરવામાં આવે છે. જવાબ આવશે સાચું. ચલો પછી સ્કેનર દ્વારા માહિતી ટાઈપ કરીને દાખલ કરવામાં આવે છે. તો જવાબ આવશે ખોટું. સ્કેનર દ્વારા માહિતી ટાઈપ કરીને દાખલ કરવામાં આવે છે તો જવાબ આવે ખોટું. કેમ? તો કારણ કે સ્કેનર દ્વારા શું કરવાનું? માહિતીને ઇમેજ સ્વરૂપે દાખલ કરાય છે. કેવી રીતના? ઇમેજ સ્વરૂપે. ચલો પછી આગળ છે પ્રશ્ન બે, આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ સામે રંગ રાઉન્ડમાં રંગ પૂરો અને જવાબ ખાલી જગ્યામાં લખો. ભાઈ માઉસ એક ખાલી જગ્યા ડિવાઇસ છે. નીચે જો ત્રણ જવાબ આપ્યા છે, એક ઇનપુટ, બે બી આઉટપુટ અને સી પ્રોસેસિંગ. બરાબર, આ ત્રણમાંથી એક સાચો જવાબ છે. જવાબ આવશે માઉસ એ કેવું ડિવાઇસ કહેવાય છે? ઇનપુટ. તો જવાબ ખાલી જગ્યામાં જવાબ તમારે લખવાનો છે ઇનપુટ. અહીંયા આગળ લખવાનો છે જવાબ ઇનપુટ. ચલો પછી બે નંબર, ખાલી જગ્યા એટલે પોઇન્ટિંગ, એ નિર્દેશ કરો, બી આદેશ આપો અને સી ખસેડવું. હવે આ ત્રણમાંથી એક સાચો જવાબ છે. તો જવાબ આવશે નિર્દેશ કરો. આ એ જ અંગ્રેજીમાં લખે છે એ જવાબ તમારે અહીંયા આગળ લખવાનો. શું આવશે જવાબ? નિર્દેશ કરવો. અહીંયા આગળ લખવાનો જવાબ નિર્દેશ કરવો. ચલો પછી ત્રણ નંબર, ફાઇલ ફોલ્ડર કે પ્રોગ્રામને ઓપન કરવા માટે ખાલી જગ્યા ક્રિયા કરવામાં આવે છે. નીચે જો એ ક્લિકિંગ, બી ડબલ ક્લિકિંગ અને સી ડ્રેગિંગ. તો જવાબ આવશે બી નંબર, ડબલ ક્લિકિંગ. અહીંયા આગળ ખાલી જગ્યામાં લખવાનું છે કોઈ પણ ફાઇલ કે પ્રોગ્રામ ઓપન કરવા માટે શું કરવું પડે? ડબલ ક્લિક કરવી પડે, માટે જવાબ આવશે ડબલ ક્લિકિંગ. પછી ચાર નંબર છે, માઉસને ખસેડતા માઉસની સાથે સાથે કમ્પ્યુટર સ્ક્રીન પર એક તીર જેવું નિશાન દેખાય છે વ્હાઈટ કલરનું. બરાબર, એને શું એને ખાલી જગ્યા કહે છે? એ સ્કેનર, બી પ્લાનર અને સી પોઇન્ટર. બરાબર, તો હવે આ ત્રણમાંથી એક સાચો જવાબ છે. શું આવશે? સી પોઇન્ટર. એટલે અહીંયા આગળ ખાલી જગ્યામાં તમારે જવાબ લખવાનો છે પોઇન્ટર. ચલો પછી પાંચ નંબર, કે કમ્પ્યુટરમાં કઈ ક્રિયા ચાલુ છે કે કેમ તે દર્શાવવા
ખાલી ચિહ્ન દ્વારા જાણી શકાય છે. યાદ કરો, મેં કમ્પ્યુટરમાં કઈ ક્રિયા ચાલુ હોય તો કેવું પેલું જે મેં કહું હતું આઈબીમ આકારનું ચિહ્ન એ બીપ બીપ થયા કરે છે, બરાબર? તો જવાબ આવશે, શું આવશે જવાબ? કઈ ક્રિયા ચાલુ હોય તો જવાબ શું આવશે? પાંચ નંબરમાં જો તો એ એરો, બી અવરગ્લાસ અને સી આઈબીમ. હવે આ ત્રણમાંથી એક સાચો સાચો જવાબ છે બી. શું આવશે જવાબ? અવર ગ્લાસ. કઈ ક્રિયા ચાલુ હોય તો શું આવે? પેલું રેત ઘડી જેવું મેં બતાડ્યું હતું, ઊંધી રેત ઘડી, અવર ગ્લાસ. ખાલી જગ્યામાં લખવાનો જવાબ અવર ગ્લાસ. અવર ગ્લાસનું ચિહ્ન મેં બતાવ્યું હતું, ખબર છે, ઊંધી રેત ઘડી. ચલો પછી છ નંબર. ખાલી જગ્યા ચિહ્ન ધરવા જાણી શકીએ કે હવે આપણે ટાઈપ કરી શકીએ છીએ. તો હવે નીચે જો એરો, બી અવર, બી અવર ગ્લાસ અને સી આઈબી. તો આઈબીમ એ આઈબીમ ચિહ્ન દ્વારા જાણી શકાય. યાદ કરો, ઊભો થાંભલો જે બીપ બીપ થયા કરે છે, બરાબર? તો જવાબ આવશે સી આઈબીમ. ખાલી જગ્યામાં લખવાનું આઈબીમ. ચલો પછી ત્રણ નંબર પ્રશ્ન ત્રણ. નીચેના પ્રશ્નોને એક એક શબ્દમાં જવાબ આપો. તો પહેલો પ્રશ્ન છે કે કયા ચિહ્ન દ્વારા જાણી શકાય કે કમ્પ્યુટર કોઈક આદેશ આપવા તૈયાર છે? તો જવાબ આવશે એરો ચિહ્ન. તો અહીંયા આગળ લખવાનું છે તમારે એરો ચિહ્ન. ચલો પછી રેતીની ઘડિયાળ જેવા આકારના ચિહ્નને શું કહે છે? હમણાં જ મેં ખાલી જગ્યામાં બોલી ગયો તો જવાબ શું આવશે? અવર ગ્લાસ ચિહ્ન. અહીંયા આગળ જવાબમાં લખવાનું છે અવર ગ્લાસ ચિહ્ન. ચલો પછી ત્રણ નંબર. સ્કેનરના મુખ્યત્વે કેટલા પ્રકાર છે? તો મેં કહ્યા હતા કેટલા આવશે જવાબમાં બે. કયા કયા? તો હેન્ડ હેલ્ડ સ્કેનર અને એક ફ્લેટ બેડ સ્કેનર. તો જવાબમાં લખવાનું છે તમારે બે. ચલો પછી શાના દ્વારા કાગળ પરનું લખાણ ચિત્ર જેવી માહિતી જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં કમ્પ્યુટરમાં દાખલ કરી શકાય છે? તો જવાબમાં આવશે સ્કેનર. શું આવશે જવાબમાં? સ્કેનર લખવાનું. ચલો તો વિદ્યાર્થી મિત્રો, અહીં સ્વાધ્યાય પૂર્ણ થાય છે અને આ સ્વાધ્યાયના જવાબ તમારે પાઠ્યપુસ્તકની અંદર પણ લખવાના છે અને સ્વાધ્યાય તમારે નોટબુકની અંદર પણ લખવાનું છે.